નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા ગંદા પાણીનો જાહેરમાં નિકાલ કરાતા નગરપાલિકા દ્વારા નોટિસ આપી રૂપિયા 5,000 દંડ ફટકારાયો. સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સાથે સરકારી એજન્સીએ મેન્ટેનન્સ બંધ કરી દેતા સમસ્યા સર્જાઈ હોવાનો સિવિલ સર્જનનો દાવો. તો છેલ્લા 4 દિવસથી ગંદુ પાણી સતત મુખ્ય માર્ગ પર વહેતા નગર સેવા સદનની કાર્યવાહી. ભરૂચ અંકલેશ્વરમાં વાસી ઉત્તરાયણના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી. સતત બીજા દિવસે પણ આકાશી યુદ્ધનો નજારો જોવા મળ્યો. તો આજે મકર સંક્રાંતિ થતા પુણ્યનું ભાથું બાંધતા શ્રદ્ધાળુઓ. ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી 30 પક્ષીઓ ઘાયલ થવાના બનાવ તંત્રના ચોપડે નોંધાયા. શહેરમાં 9 કેમ્પ અને 3 સારવાર કેન્દ્રો પર પક્ષીઓને સારવાર અપાઈ. ઉત્તરાયણના પર્વ પર ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વંજાર. ધાબા પરથી પટકાવા અને દોરીથી ઇજા પામવાના 23 કેસ નોંધાયા. અન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં 15% વધારો. ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા ગંદા પાણીનો જાહેરમાં નિકાલ કરતા નગરપાલિકા દ્વારા નોટિસ આપી રૂપિયા 5,000 દંડ ફટકારવામાં આવ્યો છે. તો આ તરફ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સાથે સરકારી એજન્સી મેન્ટેનન્સ બંધ કરી દેતા સમસ્યા સર્જાઈ હોવાનો સિવિલ સર્જન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ એક યા બીજા કારણોસર હંમેશ વિવાદમાં રહે છે, ત્યારે હવે નવો જ એક વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના રોજિંદા વપરાશના પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં કરવામાં આવતા ગંદુ પાણી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ અને મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું. છેલ્લા 4 દિવસથી આ પરિસ્થિતિ સર્જાતા ભરૂચ નગર સેવા સદન એક્શનમાં આવ્યું હતું અને સિવિલ પ્રશાસનને નોટિસ પાઠવી 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેરમાં ગંદુ પાણી વેડાવવામાં આવે છે, જેના કારણે ગંદકી સાથે માર્ગને પણ નુકસાન પહોંચે છે. આથી નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા એની અંદર જે ગંદુ પાણી હોય અથવા જે વપરાશી પાણી હોય એનો નિકાલ ડ્રેનેજમાં કરવાનો હોય અથવા વરસાદી પાણીના નિકાલ હોય ત્યાં કરવાનો હોય, એના બદલે જાહેર રસ્તા પર આ પાણી વેડાવી અને નગરપાલિકાના રોડને નુકસાન કરે છે. સાથે સાથે તે લોકો દ્વારા અગાઉ નગરપાલિકાની કોઈપણ પૂર્વ પરવાનગી વગર રસ્તાનું ખોદકામ પણ કરવામાં આવેલું હતું. વારંવાર સૂચના આપવા છતાં તે લોકો દ્વારા આ ગંદા પાણીનો નિકાલ તેમની રીતે યોગ્ય વ્યવસ્થા ન કરવાના બદલે જાહેર રસ્તા પર વેવડાવતા હોવાને કારણે આજ રોજ સેનિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તે લોકોને નોટિસ આપી રૂપિયા 5,000 પેનલ્ટી નગરપાલિકામાં ભરવા જણાવવામાં આવેલ છે. તો આ તરફ સિવિલ સર્જનનું કહેવું છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવા માટે MOU થયા છે. આથી સરકારી એજન્સી PIU દ્વારા મેન્ટેનન્સની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને આ બાબતે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ ખાતે મોટો પ્રશ્ન છે કે જ્યાંથી આ હોસ્પિટલનું ખાલી MOU થયું છે, હજુ ટેક ઓવર થઈ નથી હોસ્પિટલ પ્રાઇવેટ પાર્ટી દ્વારા, પણ જ્યાંથી MOU થયું ત્યાંથી PIU વાળાએ આ બધા કામ અહીંના મરામત ને મેન્ટેનન્સના કામ કરવાના બંધ કરી દીધા છે અને એ લોકો કરતા નથી. હવે આ બધા કામોની ગ્રાન્ટ એ લોકોને ફાળવતી હોય છે અને એ લોકો દ્વારા જ આ કામ કરવામાં આવતું હોય છે, અને જ્યાં સુધી ટેક ઓવર ના થાય ત્યાં સુધી એ કામ એમણે કરવાના ચાલુ રાખવાના હોય, પણ એ લોકો કરતા નથી. અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે મને કે અમને ઉપરથી ના પાડે છે. એટલે હવે આજે ફરીથી મેં ગાંધીનગર ફોન કર્યો PIUના જે ચીફ એન્જિનિયર છે એમને, તો એમણે કીધું કે હું જે પેલા ડાયરેક્ટર સાહેબ છે એમની જોડે વાત કરી અને પછી એ લોકોને કહું છું. અત્રે મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા મોટા પાયે સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી સંસ્થાઓ જાણે સ્વચ્છતાનો છેદ ઉડારી રહી હોવાનું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાંથી નીકળતું ગંદુ પાણી એનું ઉદાહરણ છે, ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ જરૂરી છે. ઉત્તરાયણના પર્વ પર ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. ધાબા પરથી પટકાવવા અને દોરીથી ઇજા પામવાના 23 કેસ નોંધાયા હતા, તો અન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં 15% વધારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણનું પર્વ ભરૂચ જિલ્લામાં જાણે અકસ્માતોની વણઝાર લઈને આવ્યું હતું. એક તરફ લોકો આનંદ ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા, તો બીજી તરફ અકસ્માતોની અનેક કેસો જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લા ઇમરજન્સી સેવા 108 દ્વારા હેન્ડલ કરવામાં આવેલ કેસની વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં ધાબા પરથી પટકાવવા અને પતંગની દોરીથી ઇજા પામવાના 23 કેસ નોંધાયા હતા, તો આ તરફ નશાની હાલતમાં અકસ્માત થવાના 27 કેસ નોંધાયા હતા.
સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઇમરજન્સીના 80-90 કેસ હોય છે, પરંતુ ઉત્તરાયણના દિવસે ઇમરજન્સીના 113 કેસ નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં 108ની 16 એમ્બ્યુલન્સ 24 કલાક ખડે પગે તૈનાત રહી હતી અને લોકોને સારવાર પૂરી પાડી હતી. ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી 30 પક્ષીઓ ઘાયલ થવાના બનાવ તંત્રના ચોપડે નોંધાયા હતા. ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ચગાવવાની મજા માણતા હોય છે, પરંતુ પતંગના ઘાતક દોરા આકાશમાં વિહરતા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતા હોય છે. ત્યારે ભરૂચમાં પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના 30 બનાવો તંત્રના ચોપડે નોંધાયા છે, જેમાંથી 2 કબૂતર અને 1 હોલા નામના પક્ષીનું મોત નિપજ્યું હતું. આ તરફ કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને બચાવવા માટે ભરૂચ વન વિભાગ દ્વારા શહેરમાં 9 સ્થળોએ કેમ્પ લગાવવામાં આવ્યા હતા, તો 3 સ્થળોએ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 350 જેટલા સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી અને વન વિભાગના 20 વધુ કર્મચારીઓ ખડે પગે તૈનાત રહ્યા હતા. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓના મોતનો આંક ઘણો નીચો છે, જે સરાહનીય બાબત ગણી શકાય. ભરૂચ અંકલેશ્વરમાં વાસી ઉત્તરાયણના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના બીજા દિવસથી વાસી ઉત્તરાયણ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બીજા દિવસે પણ લોકોએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. ભરૂચ અંકલેશ્વરનું આકાશ જાણે રંગબિરંગી પતંગોથી ઢંકાઈ ગયું હતું. લોકો સવારથી જ મકાનના ધાબા પર ચડી ગયા હતા અને પતંગ ચગાવ્યા હતા. બીજા દિવસે પણ પવનદેવનો સાથ મળતા પતંગ રસિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો ધાર્મિક રીતે આજે મકર સંક્રાંતિ થતા લોકો દેવ દર્શન અને ગાય માતાનું પૂજન અર્ચન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. GTPL લઈને આવ્યું છે મનોરંજન ધમાકા ઓફર. જી હા, માત્ર 900 રૂપિયામાં સેટટોપ બોક્સ અને 3 મહિના માટે 221 ચેનલ્સ, એ પણ ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ અને NCF. GTPL એટલે ઈઝી ઇન્સ્ટોલેશન અને સબસ્ક્રિપ્શન પેકેજીસ સાથે લોકલ ન્યૂઝ અને પ્રોગ્રામ્સ. તો છત્રી હટાવો, GTPL લગાવો. સબસ્ક્રિપ્શન માટે આજે જ મિસ્ડ કોલ આપો 84-25-88-46-45 પર. શું આપના બાળકને દાંતને લગતી સમસ્યાઓ છે? તો હવે તમારે તેના ઈલાજ માટે અન્ય શહેરમાં જવાની જરૂર નથી. આપણા શહેર ભરૂચમાં જ ઉપલબ્ધ છે નિયોસ્માઇલ ડેન્ટલ કેર, જ્યાં આપના બાળકોને દાંતના રોગોના નિષ્ણાત ડોક્ટર પાર્થ બારોટ દ્વારા બાળકોના દાંતોનું લગતું તમામ સમસ્યાઓનું સચોટ નિદાન અને સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ડેન્ટલ ટ્રીટમેન્ટ, દાંત તથા દાઢ કાઢવાની સુવિધા, રૂટ કેનલ ટ્રીટમેન્ટ, સિરામિક તથા મેટલના દાંત બેસાડવા, મશીન દ્વારા દાંતની સફાઈ, વાંકાચૂકા દાંતની સારવાર, સ્માઇલ ડિઝાઇનિંગ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જેવી સારવાર પણ ડોક્ટર દ્વારા કરવામાં આવશે. આજથી જ આપના પરિવારને લગતી દાંતની તમામ સમસ્યાઓનો ઈલાજ એક જ સ્થળે, નિયોસ્માઇલ ડેન્ટલ કેર, ડોક્ટર પાર્થ બારોડ, પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ, સ્થળ 110 આરકે સ્ક્વેર, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનની સામે, શક્તિનાથ, ભરૂચ. મોબાઈલ 9049598042. નિયોસ્માઇલ ડેન્ટલ કેર. ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા ત્યાગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અખંડ ભારતના નિર્માણાર્થે આઝાદી પછી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પ્રથમ પોતાનું રાજ્ય 15-1-1948 ભારત રાષ્ટ્રસંઘમાં સમર્પિત કર્યું હતું, જેનાથી પ્રેરણા લઈ અન્ય રાજ્યો સહિત 562 રજવાડાઓએ ભારતની એકતામાં જોડાયા હતા. જે દિવસને રાજપૂત સમાજ ત્યાગ દિવસની ઉજવણી કરે છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં આવેલ રાજપૂત છાત્રાલય ખાતે ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા ત્યાગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ત્યાગ દિન વિશે સમાજના નવ યુવાનોને માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા અને સમાજના આગેવાનો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એમાં મુખ્યત્વે વ્યસનનો ત્યાગ, અંધશ્રદ્ધાનો ત્યાગ, કુસંપનો ત્યાગ, આ બધી વસ્તુઓનો ત્યાગનો સંકલ્પ લેવાનો છે.
એ ઉપરાંત આ પ્રસંગે સમાજ માટે કંઈ પણ સારું કરવાનો પણ ત્યાગ દિવસ નિમિત્તે સંકલ્પ કરી શકાય છે એવું પણ અમુક સંસ્થાઓ કરવાની છે. ભરૂચની જેપી કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યુવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. ભરૂચની જેપી કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે તારીખ 13મી જાન્યુઆરીથી 18મી સુધી યુવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રાધ્યાપિકા ડોક્ટર કે એન શર્મા, એન આર ચૌધરીએ સેવા આપી હતી. આ સ્પર્ધામાં કોલેજના આચાર્ય એન એમ પટેલ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામ સ્થિત ટોલનાકા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ મકર સંક્રાંતિ તહેવારમાં પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન માંડવા ગામના બોરડી વગામાં ટોલનાકા પાસે ઝૂંપડામાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 162 નંગ મળી કુલ 16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બુટલેગર મહેન્દ્ર જીવનભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના શાંતિનગર 2 પાસે આવેલ બિલ્ડિંગ નજીક પાર્ક કરેલ રિક્ષાની ઉઠાંતરી થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. અંકલેશ્વર શાંતિનગર 2માં આવેલ અવનવભાઈ બિલ્ડિંગમાં રહેતા અનુજકુમાર ઓમપ્રકાશ અવસ્થીએ પોતાની રિક્ષા નંબર GJ16Y-T04 બિલ્ડિંગ પાસે પાર્ક કરી હતી. એ દરમિયાન ગત તારીખ 13મી જાન્યુઆરીના રોજ વાહનચોરો તેઓની રિક્ષાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અનુજકુમાર અવસ્થીએ GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે જૂનીવાડી વસંત મિલની ચાલમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન બાતમીના આધારે પોલીસે જૂનીવાડી વસંત મિલની ચાલમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી કુલ 1200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બુટલેગર અરવિંદ હીરાભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો. તારીખ 25મી જાન્યુઆરીથી 2 દિવસ મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 23મો નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાશે. ભરૂચ શહેરમાં આવેલ ઋષભ સર્જિકલ હોસ્પિટલ ખાતે મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 25મી જાન્યુઆરીથી 2 દિવસ 23મો નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાશે, જેમાં જન્મજાત ખોડ, કપાયેલા હોઠ સહિત વિવિધ સર્જરી નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરી આપવામાં આવશે. આ કેમ્પની વધુ માહિતી માટે હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. નેત્રંગ ગામના જીન બજાર સ્થિત પેટ્રોલ પંપ સામે આવેલ ભંગારની દુકાનમાંથી તસ્કરો રોકડા 30,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નેત્રંગ ગામમાં રહેતા ઇમ્તિયાઝ જાહેરભાઈ શેખ ગામના જીન બજાર સ્થિત પેટ્રોલ પંપ સામે આવેલ ભંગારની દુકાન ચલાવે છે. ગતરોજ તેઓના પુત્રે દુકાનનું અડધું શટર ખુલ્લું રાખી પતંગ લેવા ગયો હતો. એ દરમિયાન તસ્કરોએ ધોળા દિવસે તેઓની દુકાનને નિશાન બનાવી હતી અને અંદર પ્રવેશ કરી ટેબલના ડ્રોરમાં મૂકેલ રોકડા રૂપિયા 30,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે દુકાનદારે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચના તુલસીધામ શાક માર્કેટમાં આવેલ રવિદર્શન કોમ્પ્લેક્સમાં કામધેનુ પ્રાકૃતિક સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચના તુલસીધામ શાક માર્કેટમાં આવેલ રવિદર્શન કોમ્પ્લેક્સમાં કામધેનુ પ્રાકૃતિક સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારના હસ્તે ઉદ્ઘાટન કરાયું. આ સ્ટોરમાં પ્રાકૃતિક રીતે પકવેલ અનાજ, શાકભાજી, ફરસાણ અને પંચગવ્ય ઉત્પાદનો અને ઘર વપરાશની ચીજવસ્તુઓ મળશે. આ પ્રસંગે જયદીપસિંહ યાદવ, દિલીપસિંહ સોલંકી તેમજ આમંત્રિતો, શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની રૂપિયા 10 લાખની ગ્રાન્ટમાંથી હાંસોર તાલુકાના ઇલાવ ગામની અલકાબા વૈદ પ્રાથમિક શાળામાં 2 ઓરડાનું નિર્માણ કરાશે. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા હાંસોર તાલુકાના ઇલાવ ગામે આવેલ અલકાબા વૈદ્ય પ્રાથમિક શાળામાં 2 ઓરડાના નિર્માણ માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન મગન પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફળવાળા, અંકલેશ્વર નગરસેવા સદનના વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર જાની, સંસ્થાના પ્રમુખ કેરસીભાઈ ઇલાવિયા, મંત્રી ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ જયસંગભાઈ પરમાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સાંઈકૃપા ફરસખાના
આપના શુભ પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ, બર્થડે પાર્ટી, મેરેજ રિસેપ્શન, કંપની કોન્ફરન્સ કે શાળા કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમો, તમામને ઉજવવા તથા દીપવવા માટેનું એક જ વિશ્વાસપાત્ર નામ એટલે શ્રી સાંઈ કૃપા ફરાસખાના. આપના પ્રસંગને બનાવો એક યાદગાર સંભારણું. ભરૂચમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ 80,000 સ્ક્વેર ફૂટ લોન એરિયા તથા વિશાળ પાર્કિંગની સુવિધા સાથે મિલન પાર્ટી પ્લોટ. જાડેશ્વર વિસ્તારમાં 70,000 સ્ક્વેર ફીટ લોન એરિયા ધરાવતો મધુરમ પાર્ટી પ્લોટ. આ ઉપરાંત શહેરની મધ્યમાં જલારામ સત્સંગ હોલમાં આકર્ષક વેડિંગ પેકેજ સાથે આપના પ્રસંગને ઉજવવા આજે જ સંપર્ક કરો શ્રી સાંઈ કૃપા ફરાસખાના, કસક ફુવારા પાસે જલારામ મંદિરની નીચે ભરૂચ. મોબાઈલ 9824136245, 9033931090. એસી પણ ભાડે મળશે. શ્રી સાંઈ કૃપા ફરાસખાના. એમરલ્ડ બેન્ક્વેટિંગ શૂટ આપના અવસરને બનાવો આનંદ અને ઉલ્લાસથી ભરપૂર. આપના અવસરનું શ્રેષ્ઠ સરનામું એમરલ્ડ બેન્ક્વેટિંગ શૂટ. જીવનમાં કેટલાક પ્રસંગો ખાસ હોય છે જેની યાદ જીવનભર રહે છે, જેવા કે લગ્ન પ્રસંગ, બિઝનેસ મીટ, બર્થડે પાર્ટી સહિતના ધાર્મિક અને સામાજિક પ્રસંગો. મનાવો હવે એમરલ્ડ બેન્ક્વેટિંગ શૂટને સંગ. એમરલ્ડ બેન્ક્વેટિંગ શૂટ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ, મોહક વાતાવરણ આપને પોષાય તેવા દામમાં. અવસર ભલે ક્ષણભરનો હોય પણ યાદ ચિરંજીવ બની રહેશે. એમરલ્ડ બેન્ક્વેટિંગ શૂટ, સેવાશ્રમ રોડ, હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે, ભરૂચ. બુકિંગ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825133921. એમરલ્ડ બેન્ક્વેટિંગ શૂટ. વડોદરાની વિગોસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર સમીર કોન્ટ્રાક્ટરની સેવાઓ હવે આપણા શહેર ભરૂચમાં પણ ઉપલબ્ધ. ડોક્ટર સમીર કોન્ટ્રાક્ટર, વર્ષોના અનુભવી અને સચોટ નિદાન, લેપ્રોસ્કોપી સર્જરી તથા પેટને લગતા તમામ રોગો ઉપરાંત જાડાપણું અને મેદસ્વીતાના દૂર કરવા માટે આજે જ મુલાકાત લો. દૂરબીનની તપાસ તથા સર્જરી પણ કરી આપવામાં આવશે. ડોક્ટર સમીર કોન્ટ્રાક્ટર, સેવાશ્રમ હોસ્પિટલ ભરૂચ ખાતે. ડોક્ટરની સેવાઓ દર બુધવારે સવારે 10 થી બપોરે 12 કલાક દરમિયાન મળશે. વધુ વિગતો માટે સંપર્ક કરો ડોક્ટર સમીર કોન્ટ્રાક્ટર, ફિગોસ હોસ્પિટલના નિષ્ણાત, હવે આપણા શહેર ભરૂચમાં. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા ગંદા પાણીનો જાહેરમાં નિકાલ કરાતા નગરપાલિકા દ્વારા નોટિસ આપી ₹5,000 નો દંડ ફટકારાયો. સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સાથે સરકારી એજન્સીએ મેન્ટેનન્સ બંધ કરી દેતા સમસ્યા સર્જાઈ હોવાનો સિવિલ સર્જનનો દાવો. તો છેલ્લા 4 દિવસથી ગંદુ પાણી સતત મુખ્ય માર્ગ પર વહેતા નગર સેવા સદનની કાર્યવાહી. ભરૂચ અંકલેશ્વરમાં વાસી ઉત્તરાયણના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી. સતત બીજા દિવસે પણ આકાશી યુદ્ધનો નજારો જોવા મળ્યો. તો આજે મકર સંક્રાંતિ થતા પુણ્યનું ભાથું બાંધતા શ્રદ્ધાળુઓ. ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી 30 પક્ષીઓ ઘાયલ થવાના બનાવ તંત્રના ચોપડે નોંધાયા. શહેરમાં 9 કેમ્પ અને 3 સારવાર કેન્દ્રો પર પક્ષીઓને સારવાર અપાઈ. ઉત્તરાયણના પર્વ પર ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વંજાર. ધાબા પરથી પટકાવા અને દોરીથી ઈજા પામવાના 23 કેસ નોંધાયા. અન્ય દિવસોની સરખામણીએ ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં 15% વધારો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.